જાણીએ શું છે ગોધરાવાસીઓનો મૂડ। ગુજરાત એ આખા દેશમાં અવ્વલ નંબર પર છે વિકાસમાં, ચાહે કૃષિ ક્ષેત્રના ચમત્કારના ચમકારા હોય, શિક્ષણમાં ઉજાસની વાત હોય, ઉદ્યોગોનો ધમધમાટ હોય કે રોજગારી આપવાની વાત હોય। માત્ર ને માત્ર કોંગ્રેસના લોકો કે જે લોકો ઇટાલિયન ચશ્મા પહેર્યા છે એ લોકોને જ ગુજરાતમાં વિકાસ દેખાતો નથી। ઇટાલિયન ચશ્માનો વિકાસ દેખાતો નથી રાહુલ ગાંધીના કોંગ્રેસ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી, એ શું લોકોને સાચવી શકશે? જે પાર્ટી પોતાના વિધાયકને ના સાચવી શકતી હોય એ પબ્લિકને શું સાચવી શકશે? ગુજરાતની જનતા જનાર્દન, ગુજરાતની જનતા જનાર્દનના આશીર્વાદથી, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓના પરિશ્રમથી, અમારા રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાતના નેતાઓની નીતિ અને નિયતિથી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની 150 પ્લસ સીટો સાથે વિજય સુનિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી ઉદ્દેશ રહ્યો છે અને કહેતા રહ્યા છે કે અયોધ્યામાં રામ, કિસાનો કો સહી દામ ઓર યુવાનો કો કામ, એ ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહી છે। કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના લોકો આ સુનવાઈ ટળી રહે એના માટેના પ્રયાસો કરતા રહે છે, એટલે હંમેશા ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ હંમેશા ક્લિયર રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં મતભેદ હોઈ શકે છે, ક્યારેય મનભેદ હોતો નથી। ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં 18 ડિસેમ્બરે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે અને સંકરાઈ ભરી જિંદગીમાં હારનારા અમે નથી, સાગર ડૂબાડી દે તેવા કિનારા અમે નથી, અમારે અજવાળવા અંધારી કોઈ નુકસાન નહીં થાય। અને આપ સૌ જાણો છો તેમ અત્યારે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, કોઈ જાતનો અવિશ્વાસ કે કોઈ જગ્યાએ કોઈ વાતાવરણ બગડેલું નથી, અને પંચમહાલની જ્યારે વાત છે ત્યારે પંચમહાલના પંચકમર ભારતીય જનતા પાર્ટીનો વિજય સુનિશ્ચિત છે। ત્રણમાંથી પાંચ ભારતીય જનતા પાર્ટીની વિજય બનશે, પાંચમાંથી પાંચ કમળ ખીલવાની વાત થઈ રહી છે। કમળ ખીલે તો વરસાદી માહોલ છે, શું લાગે છે કમળ ખીલશે કે પછી પંજો આવશે? અહીંયા તો કમળ જ ખીલવાનું છે પણ